સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનિજ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સાબરકાંઠા ખનિજ વિભાગ દ્વારા રાત્રિ અચાનક રેડ કરાતા સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર ખનન કરતા 7 જેટલા વાહનો ઝડપી લીધા. પર્યાવરણ સહિતના નુકસાનનો અંદાજ લગાવતા 16 કરોડ જેટલો દંડ પણ ફટકારાયો. સાબરકાંઠા જિલ્લામાં દંડનીય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર કેસ ગણી શકાય તે પ્રકારે ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા અન્ય ખનન માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા ખનિજ માફિયાઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. આગામી દિવસોમાં ખનિજ ચોરી અટકી શકે તે નક્કી બાબત જોવા મળી રહી છે. આમની બાજુમાંથી પસાર થતી સાબરમતી નદીમાં અવારનવાર ખનિજ ચોરીની ફરિયાદો મળેલ હતી, જેમાં સાબરકાંઠાની ટીમ તેમજ FS કચેરી ગાંધીનગર, મહેસાણા કચેરી અને ગાંધીનગર કચેરી તેમજ અન્ય કચેરીની ટીમો સાથે સંયુક્ત તપાસ કરવામાં આવેલ હતી. નદી પટમાં રેડ કરવામાં આવેલ, જેમાં કુલ 7 વાહનો ડિટેન કરેલ હતા, સીઝ કરવામાં આવેલ અને ત્યાંના ખનિજ ચોરીની માપણી કરતા કુલ 4,93,000 મેટ્રિક ટનની ખનિજ ચોરી ધ્યાને આવેલ છે અને એની ખનિજ કિંમત અને પર્યાવરણ નુકસાનીની ગણતરી કરતા 16,69,00,000 ની ગત રાતે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે અને કુલ 12 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવેલ છે, જેમાં ટ્રક માલિકો તેમજ વાહનોના ડ્રાઈવરો સામે ફરિયાદ કરવામાં આવેલ છે. તેઓ અરવલ્લી, ગાંધીનગર તેમજ મહીસાગર જિલ્લાના